સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂત એકતા મંચ દ્વારા ખાતરના ભાવ વધારા મુદ્દે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. રાજ્યના ખેડૂતો પર સરકાર દ્વારા ખાતરના ભાવ વધારાનો બોજો હવે ખેડૂતો સહન કરી શકે તેમ નથી, જેને લઈને રાજ્યભરના ખેડૂતો દ્વારા ખાતરના ભાવ વધારાના મુદ્દે આક્રોશ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. ત્યારે સુરેન્દ્રનગર ખેડૂત એકતા મંચ દ્વારા ખાતરના ભાવ વધારાના મુદ્દે રાજ્ય સરકારને ખાતરના ભાવ પરત ખેંચવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં ખેડૂત આગેવાન રાજુભાઈ કરપડા, કિશોરભાઈ પટગીર સહિતનાઓ દ્વારા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ખાતરના ભાવ પરત ખેંચવા માટે આવેદનપત્ર આપી ખેડૂતો વતી રજૂઆત કરવામાં આવી હતી. સુરેન્દ્રનગર જિલ્લાની અંદર સૌથી વધારે જો કોઈ વાવેતર થતું હોય તો કપાસ થાય છે. કપાસ 15 મે થી વાવેતર ચાલુ કરી દેવાનું હોય, 5 મે થી લઈ અને 15 મે ની વચ્ચે ચાસમાં ડીએપી ખાતર પાયાનું ખાતર છે એટલે ચાસમાં વેરી દેવાનું હોય. પરંતુ અત્યાર સુધીમાં સુરેન્દ્રનગર જિલ્લામાં એક પણ ડેપો ઉપર ખાતરની થેલી અવેલેબલ નથી. ખાતર સુરેન્દ્રનગર જિલ્લામાં મળતું જ નથી. તો ખેડૂતો વરસાદની રાહ જોવે, એના કરતા વધારે ખાતરની રાહ જોઈને ખેડૂતો ખેત મજૂર બેઠા છે ક્યારે અમને ખાતર મળે. આમ જો અત્યારે ખાતર મળવા મોડું થશે તો એની ચોમાસું સિઝન ફેલ થશે અને ખેડૂતોનું નુકસાન આખું વર્ષ બગડશે ને એવું મોટું નુકસાન આવશે. એટલે આના માટે તાત્કાલિક કોઈ કાર્યવાહી કરવામાં આવે, ભાવ વધારો પાછો ખેંચવામાં આવે, જૂના ભાવે ખેડૂતોને વધી વધીને 7 દિવસની અંદર દરેક ગામડા સુધી ખાતર મળી રહે એવી વ્યવસ્થા ઉભી કરવામાં આવે. જો સાહેબ 7 દિવસમાં આ કાર્યવાહી કરવામાં નહીં આવે, ભાવ વધારો નહીં ખેંચવામાં આવે અને ખેડૂતોને ખાતર નહીં મળે તો 7 દિવસની અંદર કોવિડ ગાઈડલાઈનનું પાલન કરીને આવતી 19 તારીખે સુરેન્દ્રનગર જિલ્લાના સાથે સમગ્ર ગુજરાતના ખેડૂતો પોતાના ખેતરે અને ઘરે ધરણા ઉપર બેસશે. સુરેન્દ્રનગર જિલ્લામાંથી 5000થી વધારે ખેડૂતો ધરણા ઉપર બેસશે, જેના હું નામ નંબર સાથે લિસ્ટ આપને આપીશ. એટલે 19 તારીખ આવે એની પહેલા કાંઈ ને કાંઈ આનું ઘટતું પૂરું કરવામાં આવે એવી આપને માંગણી છે અને મુખ્યમંત્રીને પત્ર આપના થ્રુ અમે મોકલીએ છીએ. ખાતરમાં ભાવ વધારાથી આપણે બધા વાકેફ છીએ. છેલ્લા ઘણા સમયથી રાજકીય આગેવાનો, એમાં પછી આરસી ફળદુ સાહેબ હોય તો ભલે, રૂપાલા સાહેબ હોય તો ભલે, મનસુખભાઈ માંડવિયા હોય તો ભલે, ખેડૂતોને ઘણા સમયથી ગુમરાહ કરી રહ્યા છે કે ખાતરમાં કોઈ ભાવ વધારો આવવાનો નથી. આવું જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી પહેલાં સ્ટેટમેન્ટો આપેલા, પરંતુ જેવી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી પૂરી થઈ અને તરત જ 58% જેટલો ભાવ વધારો ખેડૂતો ઉપર જીતી દેવામાં આવ્યો. હવે પાયાનું ખાતર એટલે ડીએપી ખાતર ને ડીએપી ખાતરમાં જો આટલો મોટો ભાવ વધારો આવે તો ખેડૂતોથી આ ભાવ વધારાનો બોજ સહન થઈ શકે એવી પરિસ્થિતિ નથી. જો આવતા દિવસોમાં ભાવ વધારો પાછો ખેંચવામાં નહીં આવે તો ખેડૂતો ના છૂટકે સુરેન્દ્રનગર જિલ્લાના, એની સાથે સાથે સમગ્ર ગુજરાતના ખેડૂતો આવતી 19 તારીખે પ્રતિક ઉપવાસ ઉપર પોતાના ખેતર અને પોતાના ઘરે બેસશે. એની સાથે સાથે અમારી એ પણ માંગણી છે કે સુરેન્દ્રનગર જિલ્લામાં સૌથી વધારે કપાસનું વાવેતર થાય છે અને અત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં એક પણ ડેપો ઉપર ખાતરની થેલી અવેલેબલ નથી, જેના કારણે 15 તારીખ પહેલા 15 મે પહેલા ખેડૂતોએ કપાસ વાવવાનો હોય એટલે ખાતર ડીએપી ખાતર ચાસમાં વેરી દેવાનું હોય, પરંતુ ખાતર હાજર ન હોવાથી ખેડૂતો વરસાદ કરતા પણ ખાતરની રાહ વધારે જોઈ રહ્યા છે. જો ખાતરમાં મોડું થશે આવવામાં તો ખેડૂતોની સિઝન બગડવાની પૂરેપૂરી સંભાવના છે. આજરોજ અમે સુરેન્દ્રનગર જિલ્લા ખેડૂત એકતા મંચની ટીમ દ્વારા કલેક્ટર થ્રુ મુખ્યમંત્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે, જેમાં અમારી 2 મુખ્ય માંગણીઓ છે. એક તો જે આ ખાતરનો ભાવ વધારો કરવામાં આવ્યો છે એ તાત્કાલિક ધોરણે પાછો ખેંચવામાં આવે. આ કોરોના મહામારીમાં ખેડૂતો આમ પણ 2 વર્ષથી પાયમાલ થઈ ગયા હતા, ત્યારે ખેડૂતોને સહાય આપવાના બદલે ખેડૂતોને પૈડા ઉપર પાટું જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. 58% જેવો અધધો ભાવ વધારો ખેડૂતો ઉપર જીકી દેવામાં આવ્યો છે. એ ભાવ વધારો તાત્કાલિક ધોરણે પાછો ખેંચવામાં આવે. એવી જ રીતે અમારી બીજી માંગણી છે કે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર મોટાભાગનું વાવેતર કપાસનું થાય છે. સૌથી વધારે જો કપાસ પકવતો કોઈ જિલ્લો હોય તો સુરેન્દ્રનગર જિલ્લો છે અને કપાસનું વાવેતર 15 મેથી ચાલુ કરી દેવાનું હોય છે, એટલે કે 5 મેથી 10 મેની વચ્ચે જે ડીએપી ખાતર પાયાનું ખાતર છે એ કપાસના ચાસમાં વેરી દેવાનું હોય છે. પરંતુ સુરેન્દ્રનગર જિલ્લાની અંદર એક પણ એગ્રો ઉપર કે એક પણ નિગમની સંસ્થા ઉપર ક્યાંય ડીએપી ખાતર અવેલેબલ નથી, જેના કારણે ખેડૂતો વરસાદ કરતાં પણ વધારે ખાતરની રાહ જોઈ રહ્યા છે. જો હજુ પણ ખાતર આવવામાં મોડું થશે તો ખેડૂતોનું ચોમાસું સિઝન ફેલ જવાની પૂરેપૂરી સંભાવના છે. એટલા માટે અમે આજરોજ સરકારને આવેદનપત્ર સાથે અલ્ટિમેટમ પણ આપ્યું છે કે આવતા 7 દિવસની અંદર જો અમારી માંગણી સંતોષવામાં નહીં આવે તો સુરેન્દ્રનગર જિલ્લા સહિત સમગ્ર ગુજરાતની અંદર ખેડૂતો
આવતી 19 તારીખે પ્રતિક ઉપવાસ પર બેસશે, પોતાના ખેતરે અને પોતાના ઘરે કોવિડ ગાઈડલાઈન નું પાલન કરીને પ્રતિક ઉપવાસ કરશે. ત્યાર પછી પણ જો સરકારને સમજવામાં નહીં આવે અને સરકાર કાંઈ કાર્યવાહી નહીં કરે તો ના છૂટકે ખેડૂતો રોડ ઉપર ઉતરશે, ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે, જેની સંપૂર્ણ જવાબદારી ગુજરાત સરકારની રહેશે.